नमस्कार विद्यार्थी मित्रों, वेद करियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में रूढ़िप्रयोग जोवाना छे अने आ रूढ़िप्रयोग नो भाग त्रण आज जोवाना छे। भाग एक अने बे ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे, जो हजी सुधी तमे ना जोया होय तो तमे प्लेलिस्ट में ए जोई शको छो। अने खास हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे ज सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकन ने प्रेस करो, जेथी करीने जेवी कोई नवी माहिती अपलोड करिए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो आज आपणे रूढ़िप्रयोग शुरू करिए। तो पहेलो छे धजा बांधवी, तो एनो अर्थ थाय कीर्ति फैलावी। शुं थशे तो के धजा बांधवी, एनो अर्थ शुं थशे तो के कीर्ति फैलावी एनो अर्थ थशे। बीजू जोईए पारो उतारो, तो एनो अर्थ थाय गुस्सो शांत थवो। पारो उतरवो एनो अर्थ शुं थाय तो के गुस्सो शांत थवो। त्रीजू जोईए धाड़ मारवी, तो एनो अर्थ थाय भारे साहस खेडवू। धाड़ मारवी एनो शुं थशे तो के भारे साहस खेडवू। चौथू जोईए पनीर चढ़ावू, तो एनो अर्थ थाय खुशामत करवी। पनीर चढ़ावू एनो अर्थ शुं थशे तो के खुशामत करवी। पांचमू जोईए बकरी बांधवी, तो एनो अर्थ थाय दुश्मनावट करवी। बकरी बांधवी एनो अर्थ शुं थशे तो के दुश्मनावट करवी। छठ्ठू जोईए शिंगड़ा मारवा, तो एनो अर्थ थाय सामा 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 थवू। शिंगड़ा मारवा एनो शुं थाय तो के सामा थवू। सातमू जोईए रग पकड़वी, तो एનो अर्थ थाय मूळ वात पकड़वी। रग पकड़वी एनो अर्थ शुं थशे तो के मूळ वात पकड़वी। आठमू जोईए राम रमी जवा, तो एनो अर्थ थाय प्राण चालिया जवा। राम रमी जवा एनो अर्थ शुं थशे तो के प्राण चालिया जवा। नवमा वात करिए मोमा मग भरवू, तो एનो अर्थ थाय मूंगा रहेवું। મોમાં મગ ભરવું એટલે તો એનો અર્થ શું થશે? મૂંગા રહેવું। દળદર ફીટવું, તો એનો થાય ગરીબાઈ દૂર કરવી। દળદર ફીટવું તો એનું શું થશે? ગરીબાઈ દૂર કરવી। અગિયારમું જોઈએ મિજાજ ગુમાવો, તો એનો અર્થ થાય ગુસ્સે થવું। મિજાજ ગુમાવો એનો અર્થ શું થશે? તો કે ગુસ્સે થવું। બારમું જોઈએ ધોસરી ઉપાડવી, તો એનો અર્થ થાય જવાબદારી લેવી। ધોસરી ઉપાડવી એટલે શું થશે? તો કે જવાબદારી લેવી। તેરમું જોઈએ આડું જોઈ જવું, તો એનો અર્થ થાય અણગમો બતાવો। આડું જોઈ જવું એનો અર્થ શું થશે? તો કે અણગમો બતાવો। ચૌદમાં વખારે નાખવું, તો એનો અર્થ થાય ધ્યાન ન આપવું। વખારે નાખવું એનો અર્થ શું થશે? તો કે ધ્યાન ન આપવું। પંદર કાને અથડાવવું, તો એનો અર્થ થાય શબ્દો સંભળાવવા। કાને અથડાવવું એનો અર્થ શું થશે? તો કે શબ્દો સંભળાવવા। સોળમું જોઈએ જીવ મોટો હોવો, તો એનો અર્થ થાય ઉદાર હોવું। જીવ મોટો હોવો એનો અર્થ શું થશે? તો કે ઉદાર હોવું। સત્તરમાં વાત કરીએ નાડ પારખવી, તેનો અર્થ થાય મન જાણવું। નાડ પારખવી એનો અર્થ શું થશે? તો કે મન જાણવું। અઢારમાં ઓછું આવવું, તેનો અર્થ થાય દુઃખ થવું। ઓછું આવવું એનો અર્થ શું થશે? તો કે દુઃખ થવું। ઓગણીસમાં ગધેડી ઝાલવી, તેનો અર્થ થાય ગુનો કરવો। ગધેડી ઝાલવી એનો અર્થ શું થશે? તો કે ગુનો કરવો। વીસમાં પિત્તો જવો, તેનો અર્થ થાય ગુસ્સે થઈ જવું। પિત્તો જવો એનો અર્થ શું થશે? તો કે ગુસ્સે થઈ જવું। એકવીસમાં જોઈએ દાંત વાળો, તેનો અર્થ થાય ભારે નુકસાન કરવું। દાંતવાળો એનો અર્થ શું થશે? તો કે ભારે નુકસાન કરવું। બાવીસમાં જોઈએ હૈયાનો હરખ ટાળવો, તેનો અર્થ થાય ઉદાસ કરી નાખવું। ફરીથી હૈયાનો હરખ ટાળવો, તેનો અર્થ શું થશે? તો કે ઉદાસ કરી નાખવું। ત્રેવીસમાં જોઈએ લાહવો લેવો, તેનો અર્થ થાય આનંદ માણવો। લાહવો લેવો એનો અર્થ શું થશે? તો કે આનંદ માણવો। ચોવીસમાં જોઈએ લેખું ન હોવું, તેનો અર્થ થાય ગણતરી ન હોવી। લેખું ન હોવી તેનો અર્થ શું થશે? તો કે ગણતરી ના હોવી। પચીસમાં જોઈએ હૃદયમાં વાગવું, તેનો અર્થ થાય આઘાત થવો। હૃદયમાં વાગવું એનો અર્થ શું થાય? તો કે આઘાત થવો। છવ્વીસમાં ઉમેદવાર આવવી, તેનો થાય ઈચ્છા પૂર્ણ થવી। ઉમેદવાર આવી એટલે શું થશે? તો કે ઈચ્છા પૂર્ણ થવી। સત્યાવીસમાં જીવ નાખવો, તેનો અર્થ થાય મન વળગાવડું। જીવ નાખવો એનો અર્થ શું થાય? તો કે મન વળગાવડું। આગળ જોઈએ અઠ્યાવીસમાં તો કે હૃદય ભાંગી જવું, તેનો અર્થ થાય નિરાશ થઈ જવું। હૃદય ભાંગી જવું એનો અર્થ શું થાય? તો કે નિરાશ થઈ જવું। ઓગણત્રીસમાં જોઈએ કાંદા કાઢવા, તેનો અર્થ થાય ફાયદો મેળવવો। કાંદા કાઢવા એનો અર્થ શું થાય? તો કે ફાયદો મેળવવો। ત્રીસમાં પ્રાણ હણવા, તેનો અર્થ થાય નિસ્તેજ થઈ જવું। પ્રાણ હણવા તેનો અર્થ શું થશે? તો કે નિસ્તેજ થઈ જવું। એકત્રીસમાં જીભ ઉપડવી, તેનો અર્થ થાય છૂટથી બોલવું। જીભ ઉપડવી એનો અર્થ શું થાય? તો કે છૂટથી બોલવું। બત્રીસમાં કળી જવું, તેનો અર્થ થાય સમજી જવું, સમજી લેવું। કળી જવું તેનો અર્થ શું થાય? તો કે સમજી લેવું। તેત્રીસમાં જોઈએ કાળ ચડવો, તેનો અર્થ થાય ગુસ્સો આવવો। કાળ ચડવો એટલે શું થશે? તો કે ગુસ્સો આવવો। ચોત્રીસમાં જોઈએ નન્નો પકડી રાખવો, તેનો અર્થ થાય ના જ કહ્યા કરવું। નન્નો પકડી રાખવો એનો અર્થ શું થાય? તો કે ના જ કહ્યા કરવું। પાંત્રીસમાં હૈયું ભરાય આવવું,
तो अर्थ थे गड़गड़ा थी जव हयू भराय आवो अर्थ शूँ तो गड़गड़ा थी जव। छत्रीस में परसेवो पाड़वो तो अर्थ थे खूबज मेहनत करवी। परसेवो पाड़वो एनो अर्थ शूँ तो खूबज मेहनत करवी। पीठ करवी तो अर्थ थे विमुख थव। पीठ करवी एनो शूँ अर्थ थे तो विमुख थव। अड़तीस में जो आँखों एक थवी तो अर्थ थे एक बीजा ने जोव। फरीथी आँखों एक थवी तो अर्थ शूँ तो एक बीजा ने जोव। ओगणचालीस में जोईए पग उपाड़वा तो अर्थ थे जवा माँडवू। पग उपाड़वा अर्थ शूँ तो जवा माँडवू। चालीस में जोईए मोह बंद करावू तो अर्थ थे बोलतू बंद करावू। मोह बंद करावू एनो अर्थ शूँ तो बोलतू बंद करावू। एकतालीस में जोईए ठेकाणे आवी जवू तो अर्थ थे अनुकूल थई जवू। ठेकाणे आवी जवू एनो अर्थ शूँ तो अनुकूल थई रहेवू। बेतालीस में जोईए खूटो बेसाड़वो तो अर्थ थे पायो नाखो। खूटो बेसाड़वो एटले शूँ तो पायो नाखो। तेतालीस में बात करिए होमाय जवू तो अर्थ थे समर्पण थी जवू। फरी होमाय जवू एटले शूँ तो समर्पण थी जवू। चुम्मालीस में राग में लेवी तो अर्थ थे सवार थव। तो कि राग में लेवी एनो अर्थ शूँ तो सवार थव। पिस्तालीस में जवे गांडा काढ़वा तो अर्थ थे गांडा की माफक वर्तवू। गांडा काढ़वा एटले शूँ तो गांडा की माफक वर्तवू। छेतालीस में काला तल चोरवा तो अर्थ थे खराब कार्य करव। काला तल चोरवा एनो अर्थ शूँ तो खराब कार्य करव। सुड़तालीस में जोईए हथियार हेठा मूकवा तो अर्थ थे हार स्वीकारी लेवी। हथियार हेठा मूकवा तो अर्थ शूँ तो हार स्वीकारी लेवी। अड़तालीस में जोईए लाल पीड़ा थी जव तो एनो अर्थ थे खूबज गुस्सो थव। लाल पीड़ा थी जव एटले खूब गुस्से थव। ओगणपचास में बात करिए मन मोकळू मूकवू तो अर्थ थे उदार थव। मन मोकळू मूकवू एनो अर्थ शूँ तो उदार थव। पचास में जोईए धूल करीने खाऊ तो एनो अर्थ थाय खराब करीने खाऊ। धूल करीने खाऊ एटले शूँ थशे खराब करीने खाऊ। तो आ वीडियोमां मित्रों आटलू ज राखीशुं। वधारे माहिती आपणे भाग चार में लईशुं। जय हिंद जय भारत।